અગરબત્તી વાત કરીએ દાહોદની. દાહોદમાં મોટી સાસરી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી છે. આ ટક્કર વાગતા ત્રણ લોકોના મોત થયા છે. તો બાઇક પર સવાર ત્રણના ઘટનાસ્થળ પર જ મોત થયા છે અને હાલમાં ટ્રક ચાલક ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે. તો દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના, જ્યાં બાઇક સવારને ટ્રક ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે ઘટનાસ્થળ પર જ ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. મોટી સાસરી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. હાલમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. માહિતી આપશે સંવાદદાતા સાબિર ભાભોર. સાબિર, આ અકસ્માતની ઘટનાની શું વધુ વિગતો? હાઈવેની ઘટના છે, જે ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારી અને ફરાર થઈ ગયો હતો. પરંતુ જે પૂરઝડપે આવી રહેલી ટ્રકે જે અડફેટ લીધા હતા, તેમાં ત્રણેય જે બાઇક સવાર યુવકોનું ઘટના સ્થળે મોત થયું નીપજ્યું હતું અને ત્યારબાદ ટ્રક ચાલક જે ફરાર થઈ ગયો હતો. હાલ જે ટ્રક ચાલક કોણ હતો, ટ્રક ક્યાંની હતી, તે અંગે કોઈ વિગત નથી મળી રહી. હાલ જે વાત કરવામાં આવે છે 108 સહિતના તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળ પહોંચ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી વિધાતા. જી સાબિર, આભાર માહિતી બદલ. વાત રાજકોટની. રાજકોટમાં એસઓજીએ બોગસ તબીબની ધરપકડ કરી છે. આજી ડેમ ચોકડી નજીક રામ પાર્કમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો ત્યારે છેલ્લા એક વર્ષથી સદભાવના ક્લિનિક ચલાવતો હતો. હોસ્પિટલના સાધનો, દવાઓ અને મુદ્દામાલ જપ્ત કરી લેવાયા છે. બોગસ ક્લિનિક ચલાવતો આ ડોક્ટર જે ઝડપાયો છે ત્યારે એસઓજીએ બોગસ તબીબની હાલમાં ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ સાધનો, હોસ્પિટલના દવા અને મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે. છેલ્લા એક વર્ષથી આ બોગસ તબીબ ક્લિનિક ચલાવી રહ્યો હતો. આગળ વધી અરવલ્લીની. ધનસુરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગુજરાતમાં પ્રતિબંધિત એવા માદક કેફી દ્રવ્ય પોસડોડા ઝડપી પાડ્યા છે. પોલીસે સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતા પ્રતિબંધિત પોસડોડાનો 226 કિલો જથ્થો ઝડપી પાડતા નશાખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. ધનસુરા પોલીસ બુટાલ ગામની સીમ પાસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ રીતે આવી રહેલી સ્કોર્પિયો ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વાહન ચેકિંગ જોઈને દૂરથી જ ગાડી ચાલક સહિત અન્ય એક આરોપી ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા. જે બાદ આ ગાડીની પોલીસે તલાશી લેતા ગાડીમાંથી 2.86 લાખની કિંમતનો પોસડોડાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે પોસડોડા અને ગાડી સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.